गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आणविक सूत्र अने प्रमाण सूचक सूत्र नो अभ्यास कर्या बाद आपणे एक नवी थियरी बनवानी छे, जे थियरी नुं नाम छे तत्वयोगमिति अने तेनी गणतरी। परंतु तत्वयोगमिति अने गणतरी जे छे तेनो अभ्यास करता पहेला तमारे एक वस्तु जाणवी जरूरी छे के तमने जे पण कई समीकरण आपेलुं होय ए समीकरणने संतुलित करवुं पड़े। ये समीकरण ने शू करव पड़े? संतुलित करव पड़े। संतुलित कर वगर, समीकरण ने संतुलित कर वगर तब तत्वयोगमिति नो अभ्यास कर सकता नहीं। अने दसमा धोरण अंदर तब भणी गया छो कि समीकरण ने केवी रीते संतुलित कर सकाय छे। तो अहीं आपणे अभ्यास करीशुं तत्वयोगमिति अने तेनी गणतरी। तत्वयोगमिति अने तेनी गणतरी केना बे चार मुद्दा लखेला छे। पहलो मुद्दो छे तत्वयोगमिति नो मतलब शुं छे। तो के तत्वयोगमिति नो अर्थ एटले के तेनो मतलब थाय छे के तत्वोनी योग्य रीते वहेंचणी करवी। तत्वयोगमिति नो मतलब शुं थाय बेटा? तत्वोनी योग्य रीते वहेंचणी करवी। अथवा तो बीजा शब्दोमां केवुं होय, मानो बीजा शब्दोमां तमारे केवुं होय के तत्वयोगमिति कोने कहेवाय, तो रासायणिक प्रक्रिया, रासायणिक प्रक्रिया में भाग लेता प्रक्रियको अने निपजोनो जत्थो नक्की करवानो छे। अने ए जत्थो नक्की करे तेनी योग्य रीते वहेंचणी करवी। तो मूल तत्वयोगमितिनो मतलब एक ज थाय छे के तत्वनी योग्य रीते वहेंचणी करवी। आ तत्वयोगमितिनो मतलब छे। पण अहींया एने बीजा शब्दोमां आपणे व्याख्या कीधी छे कि एवी रासायणिक प्रक्रिया के रासायणिक प्रक्रियामां भाग लेता प्रक्रियको अने निपजોનો જથ્થો નક્કી કરી નાખવાનો, અને એ જથ્થો નક્કી કર્યા પછી તેની યોગ્ય રીતે વહેંચણી કરવી, જેને તત્વયોગમિતિ કહેવાય। એના પછી પોતાની વાત કરવામાં આવે તો કે પ્રક્રિયકો અને નિપજોના અણુઓની સંખ્યા અને મોલ પ્રમાણ। કહેવાનો મતલબ એટલો છે કે તમારા જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકો અને નિપજોના અણુઓની સંખ્યા અને મોલ પ્રમાણ નક્કી કોના દ્વારા થાય છે? એટલે તત્વયોગમિતિ દ્વારા થાય છે। કોના દ્વારા થાય છે? એટલે તત્વયોગમિતિ દ્વારા અણુઓની સંખ્યા અને મોલ પ્રમાણ તમે નક્કી કરી શકો છો। મિથેન લીધો છે, આ મિથેનનું હું દહન કરું છું। હવે તમને ખબર છે દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય, દહન હંમેશા કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં, બરાબર। દહન જે છે એ દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય છે। તો મેં મિથેનનું દહન કર્યું બેટા, તો CO2 અને પાણી મળી ગયા, CO2 અને પાણી મળી ગયા। તો આપણી સૌથી પહેલા જે શરૂઆત થાય ક્યાંથી થાય? કે સમીકરણને સંતુલિત કરવું પડે। समीकरण ने शू करव पड़े? संतुलित करव पड़े। शुरुआत क्या है? तो अहीं कार्बन एक बार छे, अहीं पण कार्बन एक ज बार छे, हाइड्रोजन अहीं चार बार छे, अहीं हाइड्रोजन बे बार छे। तो अहीं मैं मूकी दीधा बे, तो बे ने चार हाइड्रोजन, चार हाइड्रोजन। अहीं ऑक्सीजन बे बार छे, अहीं बे અને બે આ ટોટલ ઓક્સિજન છે ચાર વાર, તો અહીંયા મારે મૂકવા પડે। તો અહીંયા આ સમીકરણને બેલેન્સ કરી લીધું, તમારા ઓક્સિજનના બે મોલ થયા, પાણીના બે મોલ થયા। અહીંયા આગળ કશું નથી, એટલે એક હોય, એક હોય એટલે એક મોલ કહેવાય, એક હોય એટલે શું કહેવાય? એક મોલ। તો આ થઈ ગયું સમીકરણ બેલેન્સ। હવે આપણે તત્વયોગમિતિનો અભ્યાસ કરીશું, એટલે કે ગણતરી કરીશું। કેવી રીતે? તો અહીંયા મેં ટેબલ બનાવ્યું છે। આ ટેબલ ની અંદર તમે ધ્યાનથી જોશો તો આપણું જે સમીકરણ હતું, મિથેન, ઓક્સિજન, CO2 અને પાણી, એ લખી નાખ્યા છે અણુ, બરાબર। એટલે મિથેન અને ઓક્સિજન જે છે તમારા પ્રક્રિયક છે, આ બંને તમારા માટે શું છે? કે પ્રક્રિયકો છે, અને આ બંને તમારા માટે નિપજ છે। મેં સૌ પ્રથમ લખ્યા છે મોલ, મોલ। પરમાણુ કે અણુ કે સંયોજનની આગળ જે બી કંઈ અંક દેખાય છે એ તમારા મોલ છે,
ફરીથી રિપીટ કરું છું, પરમાણુ અણુ તત્વ કે સંયોજનની આગળ તમને જે પણ કંઈ અંક દેખાય છે એ તમારા માટે મોલ છે. તો મિથેનના મોલ કેટલા દેખાય છે? એક. ઓક્સિજનના મોલ કેટલા દેખાય છે? તો કે બે. પાણીના મોલ? તો કે બે. CO2ના મોલ? તો કે એક. તો અહીંયા હું લખી શકું મિથેનના મોલ છે એક, ઓક્સિજનના મોલ છે બે, CO2ના મોલ છે એક અને પાણીના મોલ છે બે. પાણીના મોલ કેટલા છે? બે છે. આ સમીકરણ. હવે મેં આના કીધું મોલ એટલે શું? તો કે પરમાણુ અણુ તત્વ કે સંયોજનની આગળ દર્શાવવામાં આવેલા અંક જે છે મોલ કહેવાય. તો શબ્દ મેં વાપર્યો છે અણુ, બરાબર. તો મિથેન, આ મિથેનના મોલ એક છે એટલે એક જ અણુ છે. મિથેનના મોલ એક છે એટલે મિથેનનો અણુ કેટલો થયો? એક. ઓક્સિજનના મોલ બે છે એટલે ઓક્સિજનના બે અણુ થયા. O2, O2ના અણુ કેટલા થયા? બે. કારણ કે બે છે આ O2ના અણુ થયા બે. એવી જ રીતે CO2 છે, CO2ના અણુ થાય એક. CO2ના અણુ કેટલા થાય બેટા? એક અણુ થાય, એટલે કે CO2ના અણુની સંખ્યા એક છે. પાણીના અણુની સંખ્યા આગળ બે મોલ છે એટલે પાણીના અણુની સંખ્યા થાય બે. પાણીના અણુની સંખ્યા કેટલી થાય? બે થાય. હવે અહીંયા એક હિંટ લખું છું, ધ્યાન આપજો. એસટીપી સ્થિતિએ કદ, એસટીપી સ્થિતિએ કદ જૂના સિલેબસ મુજબ 22.4 લીટર અને નવા સિલેબસ મુજબ 22.7 લીટર કહેવાય. આ હિંટ છે, આ હિંટ તમારે યાદ રાખવાની છે, તમારે ખૂબ જ અગત્યની છે. એસટીપી સ્થિતિએ તમારું જે વાયુ હોય એ વાયુનું કદ કેટલું છે? તો કે 22.4 લીટર જૂના સિલેબસ મુજબ અને એનસીઆરટી મુજબ 22.7 લીટર છે. તો અહીંયા કદની વાત આવે. તો મિથેનના મોલ કેટલા? એક. મિથેનના મોલ કેટલા? એક. તો મિથેનનું કદ કેટલું થયું? 22.7 લીટર. મિથેનનું કદ કેટલું થયું? 22.7 લીટર. એટલે તમે આવી રીતે લખી શકો. આગળ એના મોલ છે એક, તો એક ગુણ્યા 22.7 એટલે એનું કદ મળ્યું 22.7 લીટર. ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? હવે વાત કરી ઓક્સિજન, ઓક્સિજનના મોલ કેટલા? બે. તો બે વડે ગુણવા પડે કારણ કે એના મોલ બે છે. તો બે ગુણ્યા 22.7 કરો, બે ગુણ્યા 22.7 કરશો એટલે 45.4 લીટર મળે તમને. 45.4 લીટર તમને એનું કદ મળે. તો કે મિથેનનું કદ કેટલું? તો કે 22.7 લીટર. ઓક્સિજનનું કદ કેટલું થયું? તો કે 45.4 લીટર. કેમ? કારણ કે ઓક્સિજનના મોલ કેટલા હતા? બે. બે મોલ જે છે એ 22.7 સાથે ગુણાય છે. એવી જ રીતે CO2ના મોલ છે એક, તો CO2ના મોલ એક, તો એક ગુણ્યા 22.7, તો અહીંયા મળે 22.7 લીટર. પાણીના એ રીતે બે મોલ છે તો બે વડે ગુણાઈ જાય, તો પાણીના મોલ કદ કેટલું મળ્યું? તો કે 45.4 લીટર. 45.4. તો મારો કહેવાનો મતલબ અહીંયા એટલો જ છે બેટા કે અહીંયા મોલ જે છે એ મોલ વડે તમારે ગણવા પડે. કારણ કે એક મોલે તમારા અણુ જે છે એ અણુનું કદ 22.7 લીટર થાય એક મોલે. તો એક મોલે 22.7 લીટર, તો ત્રણ મોલે કેટલા? ત્રણ વડે ગુણી નાખવાના. પાંચ મોલે કેટલા? તો પાંચ વડે ગુણી નાખવાના. આ એ વસ્તુ છે. ત્યારબાદ આવે દળ. દળ માટે એક વાત કરું, એક મોલે સંયોજનનું દળ, સંયોજન અથવા અણુ જે પણ કંઈ હોય, સંયોજન અથવા તો અણુનું દળ તેના અણુ ભાર જેટલું થાય છે. તેના અણુ ભાર જેટલું હોય છે. એક મોલે સંયોજન અથવા અણુનું દળ તેના અણુભાર જેટલું હોય છે. તમને મિથેનનો અણુભાર શોધતા આવડે છે, કાર્બનનો ભાર.
हाइड्रोजन में चार थी जैसे एक गुणिया चार ले चार बार में चार सोल मिथेन ना मोल के ला एक तो एक मोल है सीएच फोर नो दौड़ था सोल ग्राम के ला एक मोल है मिथेन नो दौड़ के टू थी जैसे सोल ग्राम आगे ना पर एवी जी ने ऑक्सीजन ना दौड़ की बात करवा मार है तो ऑक्सीजन जब ओ टू ओ टू एटे सोल टू बत्रीस के ऑक्सीजन कितना है ऑक्सीजन का परमाणु भार 16 16 गुणिया के 32 16 दू 32 पर एना मोल कितना के 2 मोल तो 1 मोल है 32 तो 2 मोल है कितना ख्याल आवे कि नहीं बेटा 1 मोल है 32 ग्राम हो ऑक्सीजन नु दर तो 2 मोल है कितना થઈ જાય 64 ग्राम આવી જ રીતે CO2 ના 1 મોલ તો CO2 નું દળ ઓક્સિજન 16 દુ 32 32 ને કાર્બન ને 12 44 તમને અણુભાર સૂત્ર આવડી ગયો છે તો શીખવાડી દીધું તો 44 1 ગુણ્યા 44 એટલે 44 ગ્રામ કહેવાય પાણી ના મોલ 2 છે પાણી ના મોલ કેટલા 2 તો અહીંયા 2 મોલ લખી નાખું પહેલા કેટલા મોલ લખી નાખ્યા 2 મોલ તો પાણી ના 2 મોલ લખી નાખ્યા તો પાણી નો અણુભાર કેટલો થાય ઓક્સિજન નો 16 16 + 2 18 तो एक मोले का डाल बे मोले के ना देख गया 36 ग्राम तो तुमने ख्याल आ ही गयो जब हम कहवा मांगू छु कि एक मोले संयोजन नु दर के अणु नु दर तेना अनुपात जेटलू થાય છે એટલે એક મોલ સંયોજન હોય તો તેનું દળ તેના અનુપાત જેટલું હોય છે તો 4 મોલે 4 વડે ગુણી નાખવાના 3 મોલે 3 વડે ગુણી નાખવાના ખ્યાલ આવ્યો કે નહીં બેટા તો આ થઈ બળની ચર્ચા હવે એવી જ રીતે આપણે અણુઓની સંખ્યા તો આ અણુઓની સંખ્યાની વાત કરવામાં આવે બેટા તો એક એવોગેડ્રો નંબર કહેવાય એન એ એવોગેડ્રો અચળાંક એવોગેડ્રો અચળાંક જેની કિંમત છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓની સંખ્યા કહેવાય બરાબર એએ એટલે કે એવોગેડ્રો અચળાંક જેને એવોગેડ્રો જે અચળાંક છે એની કિંમત છે 6.022 ગુણ્યા 10 ની 23 તો આ પણ અણુભાર જેવું છે દળ જેવું છે એક મોલે સંયોજન કે અણુઓની સંખ્યા કેટલી તો કે એવોગેડ્રો અચળાંક કેટલી એક મોલે અણુઓની સંખ્યા કેટલી एक मोले अणुओं संख्या एवोगेड्रो अचळांक जेटली थाय छे तो यहां ए वस्तु यहां कितना मोल छे एक मोल एक मोल गुणिया एवोगेड्रो नंबर एक मोल गुणिया एवोगेड्रो नंबर એટલે કેટલી કેટલી સંખ્યા મળે 6.022 गुणिया 10 ની 23 ખ્યાલ આવ્યો કે નહીં પણ અહીંયા ઓક્સિજન ના મોલ કેટલા તો કે 2 તો અહીંયા 2 વડે ગુણી નાખવાનું 6.022 गुणिया 10 ની 23 गुणिया 2 કરવાના કારણે 2 મોલ છે CO2 ના 1 મોલ છે એટલે 1 મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર પાણી ના 2 મોલ છે એટલે 2 ગુણ્યા એવોગેડ્રો નંબર તો તમને ખ્યાલ આવી ગયો બેટા હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવી ગયો તો હું શું કહેવા માંગુ છું તો આ જે તત્વ યોગવિધિ ની ગણતરી તો આ જે હિંટ લખી છે આ હિંટ ઉપર જે ફોર્મ્યુલા મેં ત્યાં સમજાવું છું જેને હિંટ સ્વરૂપે દર્શાવું છું जरा एक सोल पे दर्शाओ छो एक मोले संयोजन नु दर ए अणुभार जेटलो थाय कोना जेटलो थाय अणुभार ने समान थाय छे एक मोले संयोजन के अणु नु दर केना अणुभार जेटलो होय एक मोले कद कद એટલે કે વી વી કેટલા છે તો કે 22.4 લીટર જૂના સિલેબસ મુજબ અને નવા સિલેબસ મુજબ કેવો હોય તો 22.7 લીટર બંનેમાંથી કોઈ બી કિંમત લઈ શકો છો આ બંને અથવામાં છે 22.4 અથવા 22.7 બંનેમાંથી કોઈ પણ એક જ કિંમત લેવાની છે ભાગાકાર નથી બરાબર 22.4 અથવા
22.7 तो एक मोल कद के बीस पॉइंट सात लीटर एवं रीते एक मोले अणुनी संख्या उत्पन्न करवा माटे केटला मोल मिथेन की जरूर पड़े एक मोल मिथेन
એટલે કે 1 મોલ CO2 એ 1 મોલ મિથેન ની જરૂર પડે એટલે કે 44 ગ્રામ એ 16 ગ્રામ મિથેન ની જરૂર પડે બરાબર તો અહીંયા લખીએ 44 ગ્રામ CO2 એ 44 ગ્રામ CO2 એ કેટલા 16 ગ્રામ મિથેન ની જરૂર પડે તો 22 ગ્રામ CO2 એ કેટલા तो सिंपल 16 गुणिया 22 भाग्या 44 22 दू 44 ऊपर गया 8 दू 16 એટલે કે 8 ગ્રામ મિથેન ની જરૂર પડે કેટલા ગ્રામ સમજો બેટા 8 ગ્રામ મિથેન ની જરૂર પડે તો 1 મોલે કેટલા 16 ગ્રામ 1 મોલે 16 ગ્રામ છે તો 8 ગ્રામ મળે મતલબ કેટલા થાય 16 ग्राम है 16 ग्राम मिथेन है 1 मोल तो 8 ग्राम मिथेन है कितना मोल ख्याल आ गया तो 8 भाग्या 16 कर नाखवा એટલે 8 भाग्या 16 करो એટલે 0.5 मोल મળે કેટલા મળે 0.5 मोल મળે